Hello everyone, I teach you everyone English. I teach you how to speak English, how to write English, how to read English, how to listen to English. So, I'm your English teacher, I'm your personal English teacher, I'm your personal English tutor. <laughs> you have to practice how to listen to English. <coughs> okay, so. Uh, લાઇક પ્રેઝન્ટની સિરીઝ એટલે કે વર્તમાનની સિરીઝ આપણે ભણી ગયા છે પાસ્ટની એટલે કે ભૂતકાળની સિરીઝ આપણે ભણી ગયા છે એમાં અલગ અલગ રીતે ટુ ઇન વન ઇંગ્લિશના સેન્ટેન્સ કઈ રીતે બને છે બધું આપણે ભણી ગયા છે એના બધા વિડીયોઝ છે ઘણા બધા વિડીયોઝ યુટ્યુબમાં અવેલેબલ છે બાકીના બધા મારી એપમાં અવેલેબલ છે તો એ તમે ત્યાં જઈને જોઈ શકો હવે આજે જે શરૂ કરવાનું છે ને એ પાછું બે રાસ્તા અલગ અલગ છે ફ્યુચર તરફ જવાનું છે આપણે ઇન ફ્યુચર વી આર જસ્ટ ગોઈંગ ટુ લર્ન ફ્યુચર ટેન્સ બટ એ ફ્યુચરમાં શું હોય છે વોટ ઇઝ ધ ડિફરન્સ બે ટાઈપના સેન્ટન્સ છે અને એક નાનો કડો ડિફરન્સ છે એ બે હું તમને ચલાવતો જઈશ અને હવે પછીના બે ત્રણ વિડીયોઝની અંદર આપણે ફ્યુચર ઉપર થોડુંક વધારે ફોકસ કરશું પાછું બધું રિવાઇઝ કરશું ઓકે સો હવે એક સેન્ટેન્સ હું આ તમારી સામે લખું છું એનું નામ છે હા હું થોડુંક વધારે ગાટું છે હું ઇંગ્લિશ શીખીશ બરાબર આ સેન્ટેન્સ છે ખ્યાલ આવે તમને હું ઇંગ્લિશ શીખીશ હવે આ સેન્ટેન્સ જે છે એને આપણે થોડુંક એનું વિશ્લેષણ કરવાનું છે જો હવે તમારે મેં તમને આગળના જેટલા વાક્યો ભણાવ્યા ને એમાં મેં તમને પૂંછડી પકડવાનું શીખવાડ્યું હતું કે ક્રિયા પૂરી થઈ જાય વાક્ય પૂરું થઈ જાય ક્રિયા પ્લસ તોતી તોતા હોય ક્રિયા છેલ્લે છે છૂ છો છે એ હોય અને ક્રિયા ચાલુ હોય પણ અત્યારે હોય તો કેવું વાક્ય બને રોજની ક્રિયા ચાલુ હોય તો કેવું વાક્ય બને ભૂતકાળમાં રોજની ક્રિયા ચાલુ હોય તો કેવું વાક્ય બને આ બધું મેં તમને સિરીઝ વાઇઝ શીખવી દીધું એનો એક આખો રિવિઝનનો વિડીયો પણ આવશે એટલે તમારી સામે બધું ફોકસ થઈ જાય ક્લિયર થઈ જાય હવે અહીંયા શું છે હું ઇંગ્લિશ શીખીશ હવે આ ભવિષ્ય બતાવે છે કેમ ખબર પડે જો વાક્યને આપણે પૂછડીથી જ પકડવાનું હવે અહીંયા તમે જુઓ અહીં શું છે છેલ્લે શીખવું છે શીખવું પછી શું છે શ દેખાય છે તમને હું ઇંગ્લિશ શીખીશ શીખું છું નહીં શીખતો હતો નહીં શીખ્યું નહીં શીખવું અને શબ્દ પાછળ લાગ્યો છે હા બસ અહીંયા જ તમારે ફોકસ કરવાનો છે કે આ પ્રકારના જે કંઈ પણ વાક્યો આપે તમારે પહેલાં સમજી લેવાનું કે હું ઇંગ્લિશ શીખીશ એટલે કે શીખવું પ્લસ ત્યાં શ લાગ્યો છે અને જે શીખનાર છે જે શીખનાર છે એ અહીંયા હું વાક્યમાં પાછો હાજર છું કરતા હોવો જોઈએ જે વાક્યો છે એમાં હાજર નથી હોતા એમાં પણ શીખી છે આવે એમાં પણ આવા શબ્દો આવે પણ કરતા હાજર છે હવે અહીંયા છે શીખીશ બીજું અહીંયા આવે હું ઇંગ્લિશ બોલીશ શું આવે બોલીશ આ હું તમને બહુ નિરાતે અને મસ્તક તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય એ રીતનું સમજાવું છું બરાબર તો અહીંયા શું છે બે વાક્યો છે એક બોલવું બે સંધિ છૂટી પાડો કે જોડણી છૂટી પાડો જે તમે કીધું બોલવું પ્લસ શ છે દેખાય છે તમને શીખવું પ્લસ શ બોલવું પ્લસ શ છે કે નહીં આ શ છે એ પછી હજુ એક આપણે લઈએ આપણે કે વાંધો છે હું ઇંગ્લિશ અહીંયા વાક્ય છે બોલીશ શું છે બોલીશ તો અહીંયા શું છે બોલવું પ્લસ દેખે છે તમને હજુ એટલે આપણે કઈ જ નથી હું ઇંગ્લિશ તો એમાં શું થઈ ગયું સાંભળવું પ્લસ શ થઈ ગયું ખાલી શ નહીં જો અહીંયા હું છું એટલે બધે શ આવે છે જો એમ હોય હું ની જગ્યાએ તે તો તે ઇંગ્લિશ શીખશે તો અહી શું થઈ ગયું છે હવે અહિયાં તે ની જગ્યાએ અમે હોય તો થઈ જાય અમે ઇંગ્લિશ શીખીશુ તો અહી શું થઈ ગયું શુ કે કે તમને એક એક પોઈન્ટ ક્લિયર થવો જોઈએ એકવારમાં સીધું મગજની અંદર ઉતરી જવું જોઈએ જેવી રીતે મનગમતી વાનગી સામે આવે છે કે મનગમતું કોઈ દ્રશ્ય સામે આવે છે દ્રશ્યમાં તમે કલ્પના કરી શકો શું શું હોય શકે એ સીધું જ કેમ જીવમાં ઉતરી જાય છે આંખ બંધ કરીને તો એ પછી એ જ દેખાય હે એક એક પોઈન્ટ તમે સમજો આ કોઈ તમને બુકમાં નહીં મળે સાહેબ આ વર્ષોનો અનુભવ છે અમે છે અમે ઇંગ્લિશ શીખી શું તો શું આવ્યું અમે હોય એની જગ્યાએ ત્યાં તમે હોય તમે ઇંગ્લિશ શીખશો તો આ શું આવ્યું શું આવ્યું ઇન શોર્ટ ઇન શોર્ટ ઇન શોર્ટ વાક્યમાં છેલે ક્રિયા ક્રિયાને બરાબર લગો લઘસ્ત મડા થાય ને ખબર છે લગનમાં પછી ઉપર નેપકિન રાખે ઈ ભી એક બીજા મોંખંજોડી લેતા આઈ છે ગલી ગલી કર લેતા આઈ છે ઈવી રીતે આ હસ્તમડા થાય ઈવી છે અહી હસ્તમડા છે હિયર ઇઝ હસ્ત મેળાપ હેન્ડશેક તો ક્રિયા વાક્યના અંતે ક્રિયા પ્લસ એટલે કે ક્રિયાની અંદર જ ક્રિયાની સાથે જ ચોંટેલું હોય ક્રિયાની સાથે જ ફેવિકિલથી ચોંટાડો ફેવિકિલથી ચોંટાડો કે થૂકથી ચોંટાડો ગમે તેમ ચોંટાડો પણ ક્રિયાની સાથે જો આ શ ક્રિયાથી અલગ નથી આ શ ક્રિયા થી અલગ નથી આ શ ક્રિયા થી અલગ નથી છે અલગ છે નથી ક્રિયા ની સાથે જ હોય શે હોય શું હોય કે શો હોય ક્રિયાની સાથે જ જોડાયેલા હોય ક્રિયાથી નું કુપડ એને કોઈ દિવસ મન ન થાય તે રે બિન કેવું ક્રિયાની સાથે જ જ્યારે સ જોડાયેલું હોય બંદે વચ્ચે હવે શીખવાડવાનું શું કે શું થાય એનું ઇંગ્લિશ પહેલાં તમને ગુજરાતી વાક્યનો કોન્સેપ્ટ મગજની અંદર ઘૂસવો જોઈએ ગુજરાતી વાક્યનો કોન્સેપ્ટ મગજમાં ઘૂસી જાય એટલે તમારા માટે કામ આસાન કયું શાન આસાન થઈ ગયું અહીંયા ક્રિયા પ્લસ શે શો શો હજુ તો અમને થોડા ગુજરાતી વાક્યો હું બોલીને કહું કે જેમાં ક્રિયા પ્લસ આ આ રીતના વાક્યો હોય હું આવીશ આવવું પ્લસ છે જોજો શું નહીં આવે એ પણ પહેલાં કહી દઉં એટલે તમારા મગજમાં કન્ફ્યુઝન ના રહે જો અહીંયા છે હું આવતો હોઈશ દેખાય છે તમને તો અહીંયા શ કોને લઈ ગયો હોવાને લઈ ગયો કોને હોવું પ્લસ શ અને અહીંયા આવતો ક્રિયા અહીંયાં છે ફોકસ હિયર દાળભાત ખાવાનું થોડીક વાર બંધ કરો ચોખા ખાવાની બંધ કરો અહીંયા જુઓ તમે આવતો એટલે કે આવવું અહીંયા ક્રિયા છે અને એને તોતી તૂ તા તે તો તમ તહા એતું જ હશે જવા દઉં અહીંયા આવવાને તોતી તૂતા લાગ્યું છે અને મેં શું શીખવું એટલું અહીંયા આવું છે ને એ ક્રિયા છે બંદે સમજ પડી બચ્ચે

અને પછી હોઈશ છે આપણે હોઈશ હશે હોઈશું કે હોઈશ એ નથી લેવાનું આપણે અહીંયા છેલ્લે ક્રિયા હોવી જોઈએ અને ક્રિયાની સાથે જ એક તાર થઈને જે પ્રેમમાં ડૂબી ગયેલો છે શે શું શો આ એને પકડવાનું છે વી હેવ ટુ કેચ ઇટ ઓકે ખ્યાલ આવ્યો તમને ક્રિયા શે શું અને શ કેવા વાક્યો હોય ગુજરાતીમાં જો હું આવીશ આવવું પ્લસ શ તે બોલશે બોલવું પ્લસ શ અમે રમીશું રમવું પ્લસ શું તમે ખાશો ખાવું પ્લસ શું તમે બોલશો બોલવું પ્લસ શું અમે દોડશું તો દોડવું પ્લસ શું અમે હસશું હસવું પ્લસ શું અમે દાંત કાઢશું હા તો દાંત કાઢવા પ્લસ શું હું તમને ભણાવીશ તો ભણાવવું પ્લસ શું તમે ભણશો ભણવું પ્લસ શું હું શીખવાડીશ શીખવું પ્લસ શું તમે શીખશો તો શીખવું પ્લસ શો તમે મોબાઈલમાં જોવો જોશો જોશો જોવો છો તો એમાં છો આવી ગયું તો એને જવા દેવાનું પાટું મારીને લાત મારીને કઢી મૂકવાનું તમે મોબાઈલ જોશો જોશો તો જોવું પ્લસ શો ખ્યાલ આવ્યો હું અમદાવાદ પહોંચીશ પહોંચવું પ્લસ શો કાલે હું તમને મેસેજ કરીશ કરવું પ્લસ હું તમને મળીશ હું તો મળશે શું શો ક્રિયા પ્લસ હશે શું શો ક્રિયા પ્લસ હશે શું શો થોડું નેપાળી ચાઇનીઝ જેવું લાગે ક્રિયા પ્લસ શ હશે શું શો હું ગીત ગાઈશ બાથરૂમ સિંગર છું ગીત ગાઈશ તો ગાવું પ્લસ શ શે શું શું પુસ્તક વાંચીશ પરીક્ષા આપીશ વાંચવું પ્લસ શ આપીશ પ્લસ શ ખબર પડે તમને હવે એના ઇંગ્લિશમાં હું તમને લે કે જાતા હું ઠીક આપ આના ચાહતે હો તો લિસન ટુ મી થોડું થોડું ઇંગ્લિશ શરૂ કરીએ ને આપણે સો લિસન ટુ મી એટલે કે મને હોંભળો મને સાંભળો મને સાંભળો હા

ક્રિયાની આગળ ક્રિયા કરનાર કરતા વાક્યમાં હાજર હોવો જોઈએ આ કોન્સેપ્ટ પહેલો હવે આનો હાવ આસાન ઇંગ્લિશ રમતા રમતા જેને કહેવાય ને ભણીએ તો આ શ શે શુ અને શો આ વિ શ ગાઈ શ નાચી શ બોલી શ તને ખૂબ પ્રેમ કરી શ કરું કે શો આવ્યું શાશું તો એ શ જે છે એ ભવિષ્ય બતાવે શું બતાવે છે બંદે ભવિષ્ય ભવિષ્ય બતાવવા માટે ઇંગ્લિશમાં એક શબ્દ શબ્દ મસ્ત બનાવ્યો છે સાલમાં ત્યારે એ હું હાજર હતો બધા ગ્રામરના શિક્ષકોની સાથે નાનો હતો ત્યારે દોઢસો વર્ષની ઉંમર હતી ત્યારે ત્યારે આ વ્હીલ શબ્દ બનાવવામાં આવ્યો હતો બહુ માથાકૂટ થઈ ભડકો કરીએ એટલે કે આગ લગાવીએ તો એને બનાવવાની વસ્તુઓ ના મળે બનાવવાની વસ્તુ હોય તો આગ ના લાગે અને બહુ લગભગ ઘણો ટાઈમ લાગ્યો તો દસેક વર્ષ લાગ્યા તા અમને શ શે શુ શો એ ભવિષ્ય બતાવે છે અને ભવિષ્ય બતાવવા માટેના બે શબ્દો છે એક વિલ અને એને અમેરિકા રહેતો મોટો ભાઈ જે એક આંખે કાણો છે એનું નામ છે શેલ શું છે શેલ બરાબર હમ will અને shall આ બંને શું બતાવે છે ભવિષ્ય ભવિષ્ય બતાવવા માટે ગુજરાતી વાક્યમાં કયો શબ્દ બાવે છે જેના ઉપર આપણે અત્યારે માથા જીક કરીએ છીએ તો કે શ શે શો શો હમ તો જ્યાં ક્રિયા પ્લસ શ શે શુ શો આવે બંદે સમજો છો બચ્ચા જાન ત્યાં તમારે કાં તો વિલ મૂકવાનો અથવા શેલ મૂકી દેવાનો અમેરિકન બ્રધર હા આન્સર આ તો હાવ ઈઝી થઈ ગયું વીલ અથવા શેલ મૂકી દઈશું અમે અહીં છે ને હા મૂકી દેવા તો વીલ અને શેલ પછી શું મૂકવાનું તો કે જેની સાથે શ શે શુ શો જોડાયેલું છે એ ક્રિયાને વીલ શેલ પછી તરત જ કોઈને પૂછ્યા વગર અને મંત્રણા કર્યા વગર

अने इना पचीक्रिया उन दो आउट एकदम आसान वाक्य आपने एक लिए उदाहरण तरीके फॉर एग्जांपल लेट्स टेक असेंडेंस लेखो पिलवातियों पिलवाके शे मुं मेलो आके भी तेरा है हाँ मुं पेंडा खाई आपन पेंडा बोल भावे तमार कोई मक्कल तो एड्रेस आलिस હું પેંડા ખાઈશ હવે આમાં શું આવ્યું હવે તો તમને ખબર પડી ને મારી સાથે સાથે ચાલો છો ક્યાર ના તો કે અહીંયા પાછળ શું આવ્યું તો કે ખાવું પ્લસ શ આવ્યું કે નહીં ખાવું પ્લસ છ તો આ શ માટે ઇંગ્લિશ શું થાય તો કે વિલ ખાવું એટલે શું થાય ઈટ પણ મૂકવાનું કેવી રીતે છે વિલ પછી ઈટ તો હું નું ઇંગ્લિશ તો આપણને પહેલેથી ખબર છે લગભગ બસો વર્ષથી તો તમને ખબર છે કે હું ઇંગ્લિશ શું થાય હું ઇંગ્લિશ થાય આઈ बराबर है आई लिख ही दी दूं आई પછી ખાઈશ તો વિલ પહેલા આવે છે વિલ વિલ પહેલા મૂકું ને પછી ઈટ આઈ વિલ ઈટ સુ ખાઈશ પેંડા દેખ્યો એકદમ આસાનો વાક્ય આઈ વિલ ઈટ પેંડા બીજો એક વાક્ય લઈએ હા इंग्लिश से क्या मगज में आवे है यार जोई पीता भूत जीवाव हाँ अ हमें हमें इंग्लिश हिक्सू हिक्सू सी की शू पाछड़ सु आइबो देखो, देखो 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 वाला 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 वाला, वाला, वाला बच्चा તો શીખવું પ્લસ શું આવી અમે એટલે શું થઈ ગયું વી શું એટલે ઇંગ્લિશમાં શું થાય વિલ વી વિલ શીખવું એટલે શું થાય લર્ન ઇંગ્લિશનું ઇંગ્લિશ હા ભાઈ ગુજરાતીમાં ભૂલ થઈ ગઈ ઇંગ્લિશ ઇંગ્લિશી નહીં ખાલી ઇંગ્લિશ જ પાછું આવે નહીં અમે ઇંગ્લિશ શીખીશું વી વિલ લર્ન ઇંગ્લિશ થઈ ગયું તમારા માટે આસાન વસ્તુ કેટલી થઈ ગઈ એ તમે જોતા નથી સાહેબ શું આસાન થઈ ગયું દેખો આપણે આને ઉપર શું કામ લઈ જઈએ છીએ ના ના ઉપરની જરૂર નથી અહીંયા બોર્ડ છે ને નવા જો આસાન તમારા માટે શું થઈ ગયું આસાન એ થઈ ગયું કે બોલવું સોરી બોલીશ ખાઈશ नाचिश, रमेश जयश आवेश करीश लखीश रमेश आ गय बार रमेश आ गय कई बात भोसवाम टाइम नहीं ले पीस ए पीस आम पीस पी चलाश वाचीस लखीश પૂછીશ જવાબ આપીશ ભણીશ હા આગળ વધીશ હજી બે રાખી નાખીએ એટલે કઈ વાંધો ન આવે જોબ કરીશ મેસેજ કરીશ કોણ આ બધું કોણ કરશે તો કે હું બરાબર એકદમ ઈઝી વાક્ય આ બધાને ઇંગ્લિશ તમને ફટાફટ આવડી જાય જો તમે આના પૂછડા પકડો બોલવું પ્લસ શ ખાવું પ્લસ શ નાચવું પ્લસ શ રમવું પ્લસ શ જવું પ્લસ શ આવું પ્લસ શ અને કરવું પ્લસ શ લખવું પ્લસ શ રમવું પ્લસ શ પીવું પ્લસ શ ચલાવવું પ્લસ શ વાંચવું પ્લસ શ લખવું પ્લસ શ પૂછવું પ્લસ શ આપવું પ્લસ શ પ્લસ છ આગળ વધવું પ્લસ છ જોબ કરવું પ્લસ છ અને મેસેજ કરવું પ્લસ છ આવી ગયું હવે એ છ એ બધા ભવિષ્ય બતાવે છે એટલે વિલ પહેલા લખશું હું એટલે આઈ આઈ પછી વિલ પછી આ બધી જ ક્રિયાઓને થાબડી દો એક આઈ વિલ સ્પીક આઈ વિલ ઇટ આઈ વિલ ડાન્સ આઈ વિલ પ્લે આઈ વિલ ગો આઈ વિલ કમ આઈ વિલ ડૂ આઈ વિલ રાઇટ आई विल प्ले आई विल ड्रिंक आई विल ड्राइव राइड आई विल रीड आई विल राइट लखर learn, आई विल learn अथवा स्टडी चले आग आई विल गो अड आई विल डू जॉब आई विल डू मैसेज आई विल से आई विल मैसेज एक साथ वक्यों पथारो थथरो બરાબર આપણે જો હું જે છે એની જગ્યાએ થઈ ગયું તે તે એટલે કોણ છોરો પણ હોઈ શકે અને છોરી પણ હોઈ શકે આ તર બોય ઓર ગર્લ વચ્ચે समझे बच्चा जन वाला जन ते बोल शुरू ते इतना कौन थे क्यों आया ही अथवा शी शी मही आवीज है तबर जेल हुए अबे आया विल मुकिदी तू शे 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 क्रिया प्लस शे शे इतना तो he will speak he will eat he will dance he will play he will go he will come he will do he will write he will play he will drink he will drive अथवा ride he will read he will write he will ask he will answer હી વિલ સ્ટડી હી વિલ ગો હેડ હી વિલ ડૂ જોબ હી વિલ સેન્ડ મેસેજ હવે હોય તો અહીંયા શીનું હીનું શું થઈ જશે યુ અને અહીંયા બોલ શો 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 યુ વિલ સ્પીક ઇટ ડાન્સ પ્લે ગો કમ ડૂ રાઇટ લખશો હા પ્લે ડ્રિંક રાઈડ રીડ રાઈટ આસ્ક આન્સર સ્ટડી ગો હેડ ડુ જોબ એન્ડ સેન્ડ મેસેજ થઈ ધીસ થયું ફોર્મ્યુલા મેન આને ઇંગ્લિશ વાળા કહે છે સિમ્પલ પ્રેઝન્ટ કેન્સ એક વાક્ય હું તમને હજુ કહું જેમાં ઘણા બધાને કન્ફ્યુઝન થતા હોય છે શું વાક્ય હોય આવી રીતે આજે એટલે વર્તમાન એવું કોણે કીધું આજ સાંજ એટલે હું અત્યારે ભણાવું છું ત્યારે સાંજ તો થશે જ તો એ તો મારા માટે ભવિષ્ય છે અને અહીંયા શું કીધું આબુબ તમારે આવા શબ્દો ઉપર ફોકસ નહીં કરવાનું તમારે અહીંયા ફોકસ કરવાનું કે આ બબુ છે ઓકે આ બબુ પ્લસ શું છે શ ઓકે તો આ જે શ છે એ શું બતાવે છે વિલ બબુ એટલે શું થાય કમ અને હું એટલે શું થઈ જાય આઈ આઈ વિલ કમ ઇંગ્લિશ સીધું થઈ ગયું આઈ વિલ કમ આ આવું પહેલાં છે ને શ પછી છે ઇંગ્લિશ કરીને બેને એક્સચેન્જ કરી દેવાના ઘણા પણ એ માનવા જ તૈયાર ના હોય એ ખબર નહીં એના મગજમાં શું ઘૂસી ગયું હોય એને પછી કઈક સ્પેશિયલ ઇન્જેક્શન આપવા પડતા હોય ભગવાન જાણે પણ સાહેબ તો આજે લખ્યું છે આજે હોય તો શું કરવાનું શું આનું ઇંગ્લિશ મારે એમ બનાવવાનું આઈ એમ કમ કે મેં કી કમ હું મેં આઈ એમ કમ આ ઇંગ્લિશનું વાક્ય જ ખોટું થઈ ગયું આ તો આપણે વર્તમાન સિરીઝમાં ભણી ગયા છે કે શું કામ ખોટું પડે એના માટે તમારું વર્તમાન સિરીઝ દેખવી પડે જોવી પડે ઓકે સો ખ્યાલ આવી ગયો તમને આ કન્ફ્યુઝન નહીં રાખવાનું સો જે વાક્યો છે એ તમને ખ્યાલ આવવા જોઈએ કે તમારે પૂછડું પકડવાનું છે ઓકે સો અહીંયા તમારો કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ ગયો તમને ખ્યાલ પણ આવી ગયો કે ક્રિયા પ્લા શો શોષા હોય બરાબર અને એની અંદર કઈ રીતે વાક્ય બને છે એ મેં આખી આખી વસ્તુ તમને સમજાવી પણ દીધી સોરી જો આખું અહીંયા પહેલા સૌથી પહેલા સમજાયું શું છે બસ અહીંયા આપણે ઉભા રહી જઈએ આના પછીના વિડીયોની અંદર આની વધારે પ્રેક્ટિસ કરશું ઘણા બધા સેન્ટેન્સીસ કારણ કે આપણે મૂળ તો શું છે કોન્સેપ્ટ મગજમાં ક્લિયર કરીને એની વધારે વધારે પ્રેક્ટિસ કરવાની છે નહી કામ બનશે નહીં सो व्हिडिओ आहे पूर थायचं जय हिंद जय भारत जय जय गे गुजरात